गुजरात अने देश प्रवासन क्षेत्रे हरणफाळ भरी रह्यो छे। केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपालाए करी हुकार। गुजरात में कच्छना सफेद रण गोरडो खाते 7-9 फेब्रुआरी 2023 दरमियान G20 प्रथम पर्यटन कार्यकारी समूह की बैठक में सहभागी थवा बदल उपस्थित केन्द्रीय पशुपालन मंत्री श्री पुरुषोत्तम रूपालाए माध्यमों ने संबोधन करता जणाव्युं हतुं के आज रोज प्रवासन क्षेत्रनी बैठकनुं आयोजन थयुं छे। सांस्कृतिक कार्यक्रम दरमियान कच्छना कलाकारोए परंपरागत वाद्योनी सुरावलीथी विदेशी मेहमानोने मंत्रमुग्ध करी दीधा हता। कच्छना काठाना गामना विकासथी वडाप्रधान श्रीनुं वाइब्रंट विलेजनुं सपनुं धरती पर साकार थतुं गुजरातमां जोवा मळी रह्युं छे। गुजरात अने देश प्रवासन क्षेत्रे हरणफाळ भरी रह्यो छे। आपणा राज्यनी विविधताना केन्द्रनो विकास थयो छे, जेने लईने प्रवासन विकासनी साथे साथे स्थानिक रोजगारीनी तकोमां पण वधारो थयो छे तेवुं पुरुषोत्तम रूपालाए जणाव्युं हतुं। आम ગુજરાતમાં રોજગારીની તકો વધી છે તેમ તેમણે કહ્યું હતું। નમસ્કાર, આજે કચ્છની અંદર G20ના સૌ સભ્ય દેશોની પ્રવાસન ને વિભાગને લગતી મીટિંગ પહેલી મીટિંગનું આયોજન થયું। ગઈકાલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું। મને જણાવતા બેહદ ખુશી થાય છે, આપણા કચ્છના કલાકારોએ આ વિદેશી મહેમાનોને પોતાની પરંપરાગત વાદ્યો સાથેની સુરાવલીથી મંત્રમુગ્ધ કરી દીધી। મને જણાવતા બેહદ ખુશી થાય છે કે કચ્છના છેવાડાના કાંઠાના ગામની અંદર જે પ્રકારનો કોન્ફરન્સ હોલ એનું ઉદ્ઘાટન કર્યા પછી, એનું ઇન્ટિરિયર જોયા પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વાઇબ્રન્ટ વિલેજનું જે સરહદી ગામો માટેનું સ્વપ્ન છે એને ધરતી ઉપર સાકાર થતું જોવાનો લાભ મળ્યો। ગુજરાત અને દેશ પ્રવાસન ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરી રહ્યા છે। આપણા રાજ્યની વિવિધતા, વન, પર્વત, નદી, સમુદ્ર, રણ, સિંહ અને આપણા અત્યંત પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્રો સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાવાગઢ, આ બધું એટલું પ્રચુર માત્રામાં ગુજરાત દર્શન આપણી પાસે હતું। એની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર બંધ અને સૂર્ય ઉર્જાના જે કેન્દ્રો બન્યા છે એ વિદેશથી આવતા પર્યટકોને આકર્ષવા માટેના મહત્વના કેન્દ્રો છે। રાજ્યના પ્રવાસન વિભાગની સાથે સાથે અહીંના સ્થાનિક લોકોએ એમની સાથેની વાતચીતમાં જણાવ્યું કે એમને આ પ્રવાસીઓને કારણે સ્થાનિક ચીજ વસ્તુઓની ખપતની અંદર જે ખૂબ મોટી માંગ ઊભી થઈ છે એને કારણે રોજગારીની તકો, આવક મેળવવા માટેના નવા સ્ત્રોત ટુરિઝમના માધ્યમથી આપણા રાજ્યમાં અને દેશમાં ઊભા થઈ રહ્યા છે।
मैं माननीय प्रधानमंत्री जी का और G20 शेरपा का आभार व्यक्त करना चाहता हूं कि उनकी दिशा निर्देश में G20 की 15 उप बैठकों का आतिथ्य का अवसर गुजरात को मिला। आई लाइक टू द G20 फोरम फॉर फोकसिंग ऑन टूरिज्म एज एन इफेक्टिव टूल फॉर अचीविंग the sustainable development goals of 2030. I welcome you all to the first tourism working group meeting of G20 at the onset. I am delighted to be here in Rann of Kutch to be part of this.